ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના તાલાલા ગામે સરકારી હોસ્પિટલ સીએચસીમાં આયુર્વેદિક તથા ડેન્ટલ દવાખાનું ચાલુ કરવામાં અંગે રજૂઆત કરવામાં આવી છે. તાલાલા તાલુકાના સર્વ સમાજની લાગણી અને માંગણી ધ્યાને લઈ તાલાલા તાલુકાના સિનિયર ધારાશાસ્ત્રી કુંભાણી દ્વારા સમાજ ઉપયોગી સેવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારણને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તાલાલા તાલુકાના ઘણા વર્ષો પહેલા PST સેન્ટર હતું, ત્યાં તાલાળામાં આયુર્વેદિક દવાખાનું હતું, જે સમયે જતા બંધ કરી દેવામાં આવેલ અને આંબળા તથા ઉમરેઠી ગામે આયુર્વેદિક દવાખાનું શિફ્ટ કરવામાં આવેલ છે, કે જેનો પૂરતો લાભ તાલુકાની પ્રજા લઈ શકતી નથી. કારણ કે આ બંને ગામ આંબળા તથા ઉમરેઠી તાલાલા મઠ કે દૂર હોવાથી આયુર્વેદિક સારવારનો પૂરતો લાભ તાલુકાની જનતાને મળતો નથી. સરકારે આયુર્વેદિક સારવાર માટે પ્રજાને પૂરેપૂરો લાભ આપવો હોય તો આયુર્વેદિક દવાખાનું તાલુકા મથકે સેન્ટરમાં ચાલુ કરવું જોઈએ. આમ પણ સરકારની આયુર્વેદિક સારવાર લેવા માટે લોકોને જાગૃત કરવા માટે મોટી મોટી જાહેરાતો કરાય છે, પરંતુ તાલુકા મથકે જો આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ ન હોવાથી લોકોના છૂટકે એલોપેથિક સારવાર તરફ વળે છે, તો લોકોની મુશ્કેલી ધ્યાને લઈ વહેલાસર આયુર્વેદિક દવાખાનું ચાલુ કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ તાલાલા તાલુકાની પ્રજાને તાલુકા મથકે દાંતની સારવાર મળી રહે તે માટે તાત્કાલિક અસરથી સારવાર માટે ડેન્ટિસ્ટ દવાખાનું ઊભું કરીને તાત્કાલિક અસરથી ડેન્ટિસ્ટ ડૉક્ટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી હતી. કારણ કે અત્યારે તાલુકાના લોકોને દાંતની સારવાર લેવા માટે વેરાવળ મુકામે આવેલ સરકારી હોસ્પિટલે જવું પડે છે, જે સામાન્ય લોકોને પરવડે નહીં અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ત્યારે દાંતની સારવાર માટે 4-5 ધક્કા ખાવા પડતા હોય છે, તો સામાન્ય લોકોને આટલી મોંઘવારીમાં અને આર્થિકને કારણે દાંતની સારવારથી વંચિત રહેતા હોય છે. તો જેને લઈને સમાજની મુશ્કેલીને ધ્યાને લઈ આયુર્વેદિક દવાખાનું તથા ડેન્ટલ દવાખાનું તાલાલા મુકામે SC સેન્ટરમાં ઉપલબ્ધ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. તો વેલાસર તાલુકાના લોકોની માંગણી સ્વીકારી ગુપ્ત સેવાઓ ધારાસભ્ય સેન્ટરમાં ચાલુ કરવા વિનંતી કરવામાં આવી છે. જગદીશભાઈ અધર વર્યુ સાથે CN24 ન્યૂઝ કાલાવાડ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.